ओके, बात करिए, आगे बात करिए तो અહીં તમે જોઈ શકો છો તે પ્રમાણે ટેલીની સ્ક્રીન છે એ ટેલીની સ્ક્રીનની અંદર અહીંયા આગળ તમને કંપનીનું નામ આપેલું છે અહીંયા આગળ તમારો કરંટ પીરિયડ બતાવે છે અહીંયા આગળ તમારી કરંટ ડેટ બતાવે છે આ અત્યારે હાલ જે ડેટ છે એને બદલવી હોય તો મારે તમે અહીંયા જોઈ શકો છો શોર્ટકટ જુદા જુદા આપેલા છે જુદા જુદા શોર્ટકટ તમે અહીંયા જોઈ શકો છો सपोज के अहीं सौथी पहेलो शॉर्टकट आपेलो छे F1 अने ऑल्टर F1 F1 एटले सिलेक्ट कंपनी जो एक करता वधारे कंपनी तमारी पासे बनावेली होय तो तमे एनी अंदर थी कोई एक कंपनी सिलेक्ट करी शको छो अने ऑल्टर F1 एटले कंपनी शट थई जशे ठीक टेली माथी तमे एक्जिट नहीं थई जाओ तमे बंद नहीं थई जाय ऑल्टर F1 एटले कंपनी तमारी शट थई गई शट एटले बंद थई जवुं शट डाउन एटले बंद थवुं कंपनी जे तमे सिलेक्ट करी राखी थी कंपनी जे ओपन करी राखी थी તમારી કંપની અહીંયા બંધ થઈ ગઈ જો એને તમારે ફરી ગોઠવ્યું હોય તો હવે તમે સિલેક્ટ મેનુમાં જાઓ કારણ કે એક વખત તો કંપની ક્રિએટ કરી દીધી છે તમે તો તમે અહીંયા સિલેક્ટ મેનુમાં જાઓ તો તમને ત્યાં આગળ કંપની સિલેક્ટ કરવા મેનુ પેલું મળશે તમારો વોલ્ટનો પાસવર્ડ તમે આપેલો છે એ પ્રમાણે વોલ્ટનો પાસવર્ડ તમને એ લઈ અને તમારી કંપનીને ઓપન કરી આપશે GIITI પ્રાંતિજ UPA તમારી કંપની ઓપન થઈ ગઈ એટલે અહીંયા ફરી પાછા જમણી બાજુનું જે મેનુ બટનનું બાર છે એની અંદર ફરી પાછી બધી જે અવેલેબલ મેનુ હતા એ તમને દેખાવાનું ચાલુ થયું બીજું મેનુ છે F2 એટલે કરંટ ડેટ અહીંયા આગળ F2 શબ્દનો અર્થ થાય છે કરંટ ડેટ બદલવાની F2 એટલે ડેટ કરંટ ડેટ જે હશે અત્યારે હાલ જે ડેટ કરંટ હશે એના પછીની તરત તારીખ લઈને અહીંયા મૂકશે તમે એન્ટર આપશો એટલે ડેટ તમારી બદલાઈ જશે હવે તમે જે કંઈ પણ કામ કરશો એ બધું આ ડેટના સંદર્ભમાં ચાલ્યા કરશે બધું જ કાર્ય જે છે તે આ ડેટના સંદર્ભમાં ચાલ્યા કરશે એટલે મિત્રો એક વખત કોઈ નવી તારીખ તમારે બદલીને ત્યારબાદ હિસાબ લખવા એ વધારે હિતાવહ છે F2 તમારો શોર્ટકટ વાપરશો તો ત્રણ તારીખ થઈ જશે પણ અહીંયા આગળ મિત્રો એજ્યુકેશન વર્ઝન હોવાના કારણે અહીંયા આગળ ત્રણ તારીખ લેતું નથી પહેલી તારીખ અને બીજી તારીખમાં તમે કામ કરી શકો છો તો અહીંયા તમે ખાલી બે લખીને એન્ટર આપશો તો પણ તમારી બે ડેટ થઈ જશે ત્રણ લખીને એન્ટર આપશો તો પણ ત્રણ ડેટ થઈ જશે બરાબર છે એ રીતે તમે તારીખ બદલી શકશો અને સેમ વે તમે પીરિયડ પણ બદલી શકો ચેન્જ પીરિયડ કંપનીની ઇન્ફો તમારે જો ચેન્જ કરવી હોય એક વખત કંપની બનાવતી વખતે તમે જે કંઈ પણ કર્યું એ બરાબર પણ તમારે કંપનીની ઇન્ફોર્મેશન ચેન્જ કરવી હોય તો પણ તમે કંપનીની ઇન્ફોર્મેશન તમે ચેન્જ કરી શકો છો અહીંયા નામ આપશો તમે કંપનીની ઇન્ફોર્મેશન ચેન્જ કરવાનું કહેશો તો એના માટે અહીંયા શબ્દ વાપરવામાં આવેલો છે ઓલ્ટર ઉપર ક્લિક કરશો એટલે તમને કંપનીની ઇન્ફોર્મેશન ચેન્જ કરવાનું તમને જે કંઈ પણ તમે ઇન્ફોર્મેશન આપી હતી એ તમને એડિટ કરવા માટેનો એક્સેસ તમને આપશે એટલે તમારા કંપનીના જે કંઈ પણ તમારે ચેન્જ કરવું હોય તમે કરી શકો છો અને ઓલ્ટર કંપની એમ કહેવામાં આવશે શટ કંપની અહીંયાથી છે અહીંયા કનેક્ટ કંપની છે સિલેક્ટ કંપની છે તો આ બધું મેનુ ફરી પાછું કંપની ઇન્ફોર્મેશનનું મેનુ કંપની ઇન્ફોર્મેશનનું મેનુ અહીંયા કંપની શબ્દનો અર્થ જે આપણે સમજવાનો છે તે ધંધાકીય એકમ સમજવાનો છે એટલે ધંધાકીય એકમ કે જેના માટે આપણે હિસાબો લખીએ છીએ ધંધાકીય એકમ કે જેના માટે આપણે હિસાબો લખીએ છીએ એને અહીંયા આગળ ટેલીની અંદર કંપનીના નામથી ઓળખવામાં આવે છે કંપનીના નામથી ઓળખવામાં આવે છે તમે અહીંયા આગળ સિલેક્ટ કંપની કરી લો સિલેક્ટ કંપની ઉપર ક્લિક કરશો એટલે કંપની મેનુ અંદરથી બહાર આવી જશે કે શોર્ટકટ બરોબર ધ્યાન આપજો મિત્રો અહીંયા આગળ ઓલ્ટર F3 એટલે હવે અહીંયા તમને અહીંયા જો ગેટવે ઓફ ટેલી જતું રહ્યું અને અહીંયા તમને કંપની ઇન્ફોનું મેનુ તમને અહીંયા દેખાડે છે સિલેક્ટ કનેક્ટ શટ ની અંદર H ક્રિએટ ની અંદર C ઓલ્ટર ની અંદર A
ચેન્જ ની અંદર ટી, એ રીતે બધા અક્ષરો જે છે બોલ્ડ કરેલા છે. એમાંથી ક્વિટ માટે ક્વી છે, તો હું અહીંયાથી કીબોર્ડ ઉપરથી ક્યુ કી પ્રેસ કરીશ તો ઓટોમેટિક એક મેનુ બંધ થઈ જશે, બરોબર છે. અને જો તમે ગેટવે ઓફ ટેલી ની અંદર હો તો એસ્કેપ મેનુ બેક મેનુમાં જવા, એટલે કે તમે જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા જવા માટે એસ્કેપ મેનુ નો ઉપયોગ થાય છે. અચ્છા, આ જે ગેટવે ઓફ ટેલી જે છે એ મૂળભૂત રીતે ચાર ભાગમાં વહેંચાયેલું છે. એક માસ્ટર્સ, બીજું ટ્રાન્ઝેક્શન, ત્રીજું યુટિલિટીઝ, ચોથું રિપોર્ટ. સી, ડિસ્પ્લે અને રિપોર્ટ ની અંદર બંનેમાં ફરક છે. ડિસ્પ્લે એટલે ખાલી તમને બતાવે છે, અને રિપોર્ટ એટલે તરત તમને પ્રિન્ટેબલ રિપોર્ટ તૈયાર કરીને આપે, અને રિપોર્ટ કહેવામાં આવે છે, રિપોર્ટ કરવામાં આવે છે. એ પહેલા આ આ અહીંયા શરૂ કરીએ, ગેટવે ઓફ ટેલી ની અંદર શરૂ કરીએ. એ પહેલા તમે અહીંયા F11 એટલે ફીચર્સ ની અંદર તમે જઈ શકો છો. એકાઉન્ટિંગ ફીચર્સ, તમારી કંપની માટે એકાઉન્ટિંગ ફીચર્સ તમારે કયા કયા રાખવા છે એની સ્ક્રીન તમને બતાવશે. મેન્ટેન એકાઉન્ટ્સ ઓનલી, તમે ફક્ત અને ફક્ત તમારા એકાઉન્ટ્સને મેન્ટેન કરવા માટેનું કામ કરવાના છો. ઇન્ટિગ્રેટેડ એકાઉન્ટ્સ એન્ડ ઇન્વેન્ટરી, તમે તમારા એકાઉન્ટની સાથે સાથે ઇન્વેન્ટરી એટલે કે માલ સામાન અંગેના હિસાબો પણ તમે રાખવાના છો કે નહીં, એ અહીં ઓપ્શન પૂછેલું છે. યસ, યુઝ ઇન્કમ એન્ડ એક્સપેન્સીસ એકાઉન્ટ ઇન્સ્ટેડ ઓફ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. એટલે તમે શબ્દ બદલવા માંગતા હો, ઇન્કમ એન્ડ એક્સપેન્સીસ એકાઉન્ટ ઇન્સ્ટેડ ઓફ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટનું બીજું નામ આવક અને ખર્ચ ખાતું, એવું તમે રાખવા માંગતા હો તો તમે કરી શકો. એનિમલ મલ્ટી કરન્સી, અહીંયા આગળ નો કે યસ નો ઓપ્શન આપેલા છે. અચ્છા, એ રીતે આઉટસ્ટેન્ડિંગ મેનેજમેન્ટ, મેન્ટેન બિલ વાઇઝ ડિટેલ. યસ, મેન્ટેન બિલ વાઇઝ ડિટેલ ફોર નોન ટ્રેડિંગ આઉટ ઓલ્સો, ફોર નોન ટ્રેડિંગ એકાઉન્ટ ઓલ્સો. એક્ટિવેટ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન, વ્યાજની ગણતરી ચાલુ થઈ જાય. વ્યાજની ગણતરી જો તમારે કરાવી દેવી હોય, એક તમે કોઈને પૈસા મોડા આપો છો અથવા કોઈ તમારી પાસેથી તમને કોઈ પૈસા મોડા આપે છે, એ સંજોગોમાં વ્યાજની ગણતરી તમારે કરવી હોય તો અહીંયા આગળ તમે કરી શકો. અને યુઝ ઓફ એડવાન્સ પેરામીટર, એ વ્યાજની ગણતરી કરવી કેવી રીતે કરવાની છે એના માટેના પેરામીટર્સ, તમારે અહીંયા વ્યાજની ગણતરી કરવી હોય તો યસ આપવું પડે, અને અહીંયા આગળ યુઝ એડવાન્સ પેરામીટર આપવું હોય તો યસ આપવું પડે. આ બંને તમે આપશો તો તમારી વ્યાજની ગણતરી કરવામાં આવશે. ઓકે, મેન્ટેન પેરોલ, તમારે પેરોલ ચાલુ કરવું છે, હા કે ના? તો અહીંયા અત્યારે આપણે પેરોલ એટલે તમારી કંપનીના કર્મચારીઓને પગાર ચૂકવવા માટેનું જે સોફ્ટવેર આવે એને પેરોલ કહેવામાં આવે. કારણ કે ઘણી જગ્યાએ એક ઉત્પાદન કરતી પેઢીઓ હોય તો એની અંદર કર્મચારી જે કામ કરે છે એ ઘણા બધા કર્મચારીઓ શિફ્ટ વાઇઝ કામ કરતા હોય. કોઈ કર્મચારી જેને કહેવાય કે એક્સ્ટ્રા ટાઈમ કામ કરતો હોય, ઓવર ટાઈમ કામ કરતો હોય, તો એનો વેજીસ જુદો હોય, વ્યક્તિગત જુદો હોય. તો આ બધું જ જે મેનેજ કરવાનું કામ છે એ પેરોલ સિસ્ટમની અંદર થાય. તમે પેરોલ કરવા માંગો છો ના? મેન્ટેન કોસ્ટ એન્ટ્રીઝ, એટલે કે યુઝ ઓફ કોસ્ટ સેન્ટર ફોર જોબ કોસ્ટિંગ. આ કોસ્ટ સેન્ટર જે છે એ તમારી વસ્તુના ઉત્પાદનની કિંમત અંગેની બાબતની રજૂઆતો કરે છે. તમે જ્યારે કોઈ ઉત્પાદન કરતી પેઢી હોય અને એના હિસાબો લખવામાં આવતા હોય તો કોસ્ટ સેન્ટર, એટલે કે કોસ્ટ સેન્ટર એટલે કે તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એની કોસ્ટ કેટલે કઈ રીતે મેન્ટેન કરવાની છે અથવા તો એની કોસ્ટની ગણતરી કેવી રીતે કરવાની છે, એ જે આખું વિજ્ઞાન છે એને કોસ્ટ સેન્ટરના નામથી અહીંયા ઓળખવામાં આવે છે. અને કોસ્ટ સેન્ટર તમે અહીંયા ઇન્ક્લુડ કરાવડાવો એટલે તરત જ તમારા ઉત્પાદન કરતા એકમની અથવા તો તમારું જે હિસાબો લખવાનું કામ છે તે કોસ્ટ સેન્ટરના નિયમોને આધીન થઈને લખવાનું ચાલુ થાય. ઇન્વોઇસિંગ, એનેબલ ઇન્વોઇસિંગ. યસ, ઇન્વોઇસ એટલે તમારા કંપનીના એકમની અંદર જ્યારે માલ ખરીદવામાં આવતો હોય ત્યારે સૌથી પહેલાં તમે કોઈને ઓર્ડર આપવા જાઓ. કે પ્રોસેસ કેવી છે મિત્રો? પહેલાં તમે કોટેશન મંગાવો, ઓર્ડર આપો, ઓર્ડર આપ્યા પછી તમે ઓર્ડર મંજૂર કરો એનો, એને તમે બિલ તમારે ત્યાં આવે, અને બિલ થયા પછી વસ્તુ તમારે ત્યાં આવે, અને એ વસ્તુ જે છે તમે એને તમારા ઔદ્યોગિક એકમની અંદર ઉપયોગમાં લઈ શકો. આ આખી જે બાબત છે એને જો ડોક્યુમેન્ટેશન સાથે બતાવી હોય તો ઇન્વોઇસિંગ કહેવાય. રેકોર્ડ પરચેઝ ઇન ઇન્વોઇસ મોડ, પરચેઝ મોડને રેકોર્ડ પર જે કંઈ પણ રેકોર્ડ તમે અહીંયા રાખવાના છો એને ઇન્વોઇસ મોડની અંદર રાખવા છે.
યુઝ ડેબિટ એન્ડ ક્રેડિટ નોટ્સ. તમે હુંડીનો ઉપયોગ કરવા માંગો છો તો અહીંયા જો હુંડીનો ઉપયોગ ન કરવા માંગતા હો તો બરોબર છે. જો તમે ક્રેડિટ નોટ અને ડેબિટ નોટનો તમારા ધંધાની અંદર મહત્વ હોય તો તમે અહીંયાથી એને એને પેલું કરી શકો છો, એનેબલ કરી શકો છો. બજેટ સિનેરિયો તમારા કોમ્પ્યુટરની અંદર, તમારા તમારા ટેલી સોફ્ટવેરની અંદર બજેટ એન્ડ સિનેરિયો કંટ્રોલ તમે રાખવા માંગો છો કે નહીં એના માટેનું અહીંયા તમને પૂછે છે. અચ્છા, યુઝ રિવર્સિંગ જર્નલ્સ એન્ડ ઓપ્શનલ વાઉચર્સ. રિવર્સિંગ જર્નલ્સનો ઉપયોગ તમારે કરવાનો છે અથવા ઓપ્શનલ વાઉચર્સનો ઉપયોગ કરવાનો છે. રિવર્સિંગ જર્નલ એટલે અમુક વખતે નોંધ ખોટી લખાઈ જાય મિત્રો, નોંધ ખોટી લખાયા પછી નોંધ ખોટી લખાઈ જાય તો એને અહીંયા જો સી એકાઉન્ટિંગની અંદર આ નિયમ છે કે નોંધ ખોટી લખાઈ જાય તો એ ખોટી નોંધ માટે તમારે સાચી નોંધ કરવી પડે. તો એ સાચી નોંધ કરતા પહેલા જે ખોટી નોંધ લખાઈ ગઈ છે એની અસરને નાબૂદ કરવા માટે રિવર્સિંગ નોટ કરવી પડે. રિવર્સિંગ તમારે જર્નલ લખવી પડે, આમ નોંધ લખવી પડે. તો આ રિવર્સિંગ જર્નલનો ઉપયોગ કરવાનો છે, નથી કરવાનો એ તમને ખબર પડે. બેન્કિંગ ફીચર્સ એનેબલ ચેક પ્રિન્ટિંગ, એટલે તમને અમુક વખતે શું છે કે તમારી ચેકબુક જે છે એ કોમ્પ્યુટરાઇઝ પ્રિન્ટ થતી હોય તો ટેલી તમને એ પણ સપોર્ટ કરે છે, કોમ્પ્યુટરાઇઝ ચેક પ્રિન્ટિંગનું કામ પણ તમને કરી આપે છે. ટ્રેક અથવા ઓલ્ટર ટ્રાન્ઝેક્શન ટાઈપ્સ, તમારા ટ્રાન્ઝેક્શનના પ્રકારને તમે બદલી શકો છો કે નહીં એનું સેટિંગ પણ તમે અહીંયાથી કરી શકે છે. સેટ ઓલ્ટર બેન્કિંગ ફીચર્સ, સેટ ઓલ્ટર પોસ્ટ ડેટેડ ટ્રાન્ઝેક્શન ફીચર્સ. અમુક વખતે શું હોય કે નિશ્ચિત વ્યવહારો થવાના જ હોય તો એ વખતે પોસ્ટ ડેટેડ ટ્રાન્ઝેક્શનના ફીચર્સને તમે અહીંયાથી એનેબલ કે ડિસેબલ કરી શકો છો. અધર ફીચર્સ, એનેબલ નોન ઝીરો બેલેન્સિંગ અથવા એનેબલ ઝીરો વેલ્યુ ટ્રાન્ઝેક્શન. અમુક વખતે ટ્રાન્ઝેક્શન જે છે એ ઝીરો વેલ્યુ ટ્રાન્ઝેક્શન તમે અહીંયા એન્ટર કરી શકો કે નહીં એ બાબતની તમને અહીંયા પૂછે છે. મેન્ટેન મલ્ટીપલ મેઇલિંગ ડિટેલ્સ ફોર ધ કંપની એન્ડ લેજર્સ, સેટ ઓલ્ટર કંપની મેઇલિંગ ડિટેલ્સ. એટલે કે તમે એક કરતા વધારે તમારા પોતાના એડ્રેસ જે છે મેઇલિંગ ડિટેલ એક કરતા વધારે મેન્ટેન કરવી હોય તો તમે કરી શકો. એનેબલ કંપની લોગો, તમારા કંપનીના લોગોને તમે સેટ કરી શકો. અને માર્ક ચેન્જ્ડ વાઉચર્સ, એટલે તમે જે વાઉચર્સ પહેલા લખ્યા, એક વખત જે વાઉચર લખી નાખ્યા પછી અને અમુક નિશ્ચિત સમય પછી જો એને ફેરફાર કરી દેવામાં આવે તો તમારા હિસાબો લખેલા બદલાઈ જાય છે. તો આ સંજોગોમાં તમને એ પણ ખબર પડી જોઈએ કે જે વાઉચર જે છે એને ખરેખર પહેલા લખવામાં આવેલા, એની અંદર ચેન્જ કરવામાં આવ્યો છે એવું ખબર પડે એટલા માટે માર્કિંગ ચેન્જીસ. તો આ એકાઉન્ટ્સ માટેના છે. એ જ રીતે અહીંયા ઇન્વેન્ટરી માટે તમે જોઈ શકો છો. અહીંયા સ્ટેશનરી માટેના તમને ઓપ્શન સેટ કરવા દે છે. અને F6 એટલે એડ ઓન્સ, તમારા ટેલીના સોફ્ટવેરમાં બીજી કઈ વધારાની ફેસિલિટી તમારે એડ ઓન કરાવી છે એ તમને અહીંયા કરવા દેશે. પણ મિત્રો અહીંયા આગળ આપણું જે છે તે મૂળભૂત રીતે ટેલી જે છે આપણું તેને કહેવાય કે એજ્યુકેશનલ પર્પઝનું છે, એટલા માટે આ બાકીના જે ચેન્જીસ છે તે કરવા દેતું નથી. એક્સેપ્ટ યસ ઇન્વેન્ટરી ફીચર્સ, અહીંયા ઇન્વેન્ટરી ફીચર્સ તમને દેખાય છે. જનરલ લેજર એકાઉન્ટ્સ એન્ડ ઇન્વેન્ટરી, હા લેજર એકાઉન્ટ્સ અને ઇન્વેન્ટરીને બંને જોડવાના છે, હા યસ. નોન ઝીરો વેલ્યુ ટ્રાન્ઝેક્શનને એન્ટર કરવાના છે, ના નોન ઝીરોને એન્ટર કરવાના નથી, એનો કોઈ મતલબ રહેતો નથી. સ્ટોરેજ એન્ડ ક્લાસિફિકેશન, મલ્ટીપલ ગોડાઉન્સ, એક કરતા વધારે ગોડાઉનની અંદર માલ રાખેલો હોય એ સંજોગોમાં તમે તમારા ગોડાઉન કયા માલને કયા ગોડાઉનમાંથી ઉઠાવો છો વેચવા માટે અથવા તમે નવો ખરીદેલો માલ કયા ગોડાઉનમાં મૂકો છો એનું મેન્ટેનન્સ પણ તમે કરી આપે. મેન્ટેન સ્ટોક કેટેગરીઝ, સ્ટોકની કેટેગરી પ્રમાણે તમને મેન્ટેન કરી આપે. મેન્ટેન બેચ વાઇઝ ડિટેલ, જ્યારે અમુક વખતે તમારા તૈયાર પ્રોડક્ટને બેચ વાઇઝ તમારે મેન્ટેન, દવાઓની અંદર આવું થાય, દવાઓનું પ્રોડક્શન કંપની કરતી હોય એની અંદર આવું થાય કે કઈ બેચમાંથી તમને દવા પ્રાપ્ત કરેલી છે, જ્યારે પાછળથી તમને ખબર પડવી પડે તો એ વખતે તમારે તમારા જે સ્ટોક્સ છે એને બેચ વાઇઝ મેન્ટેન કરવા પડે. કારણ કે બધી વેચાઈ જ બધી દવા જે છે કંપની એક સાથે ઉત્પાદન ના કરી દે, કંપની શું કરે 10,000 ગોળીઓ બનાવે અથવા 10,000
બોટલ્સ ભરી શકાય તેટલો માલ બનાવે. તો આ જે માલ છે એને બેચ કહેવામાં આવે. આ બેચની અંદરથી આ માલ, એટલે દરેકે દરેક જે કંઈ પણ તમે દવાની બોટલ્સ હશે એના ઉપર એ બેચનો નંબર પણ લખેલો હોય, જેથી તમે કઈ બેચનો માલ કયા વર્ષની કઈ બેચમાંથી તમારા માલનું ઉત્પાદન થયું હતું એ તમે જાણી શકો. એ રીતે તમારી બેચની જે એક્સપાયરી ડેટ છે એને પણ તમે અહીંયા મેન્ટેન કરી શકો. યુઝ સેપરેટ એક્ચ્યુઅલ બિલ્ડ ક્વોન્ટિટીઝ કોલમ. એક્ચ્યુઅલ ક્વોન્ટિટી અને બિલ્ડિંગ ક્વોન્ટિટી એ બંનેના કોલમ્સને મેં જુદા પાડી શકો. ઓર્ડર પ્રોસેસિંગ, એટલે મેં તમને કીધું પ્રમાણે તમારી કંપનીમાં તમે માલ ખરીદવાના હો તો એના માટે આખી ઓર્ડરની પ્રોસેસ તમે ફોલો કરો છો કે નથી કરતા એ તમે અહીંયા આગળ મેન્ટેન બતાવી શકો. ઇનવોઇસીસ, એનેબલ ઇનવોઇસ, રેકોર્ડ પરચેસ ઇનવોઇસિંગ મોડ. પરચેસ ઇનવોઇસ જે છે એનો મોડ તમારે ઓન કે ઓફ રાખવો હોય એ તમને અહીંયા બતાવે છે. યુઝ ડેબિટ એન્ડ ક્રેડિટ નોટ. ફરી પાછું એનું એ જ આવ્યું કે તમારા માલની ખરીદી ઉપર તમે ક્રેડિટ નોટ અથવા ડેબિટ નોટ નામના ફીચર્સનો, એટલે દેવી હુંડી અથવા લેણી હુંડી નામના ફીચર્સનો ઉપયોગ કરવા માંગો છો કે નહીં. યુઝ સેપરેટ ડિસ્કાઉન્ટ કોલમ ઇન ઇનવોઇસ. તમે તમારા કોલમની અંદર કોઈ સેપરેટ કોલમ રાખવા માંગો છો ઇનવોઇસમાં, શેના માટે? ડિસ્કાઉન્ટ માટે. તમે કોઈ વધારાનું ડિસ્કાઉન્ટ આપવા માંગતા હો તો તમે અહીંયા યસ આપી શકો. પરચેસ મેનેજમેન્ટ, ટ્રેક એડિશનલ કોસ્ટ ઓફ પરચેસ. તમે ખરીદ કરતા હો તો એ વખતે ખરીદીને લગતા અમુક ખરાજાતને, ભાડું અને ફ્રેટ ને એ બધા ખર્ચા થતા હોય તો તમે વધારાના ખર્ચાઓને લખવા માટે, મેન્ટેન કરવા માટે, અથવા તો તમારા ખરીદીનો જે મૂળભૂત ખર્ચ છે, જે વસ્તુની આઈટમ છે ખરીદી કરી એના પાછળ જે ખર્ચ કરવામાં આવે તે તમે તમારા આઈટમની અંદર ઉમેરવા માંગો છો કે કેમ. ટ્રેક એડિશનલ કોસ્ટ ઓફ પરચેસ, એટલે તમારા ખરીદ કિંમતની વધારાની જે કિંમત છે એને, એના પાછળ તમે ધ્યાન આપવા માંગો છો કે કેમ. યુઝ ટ્રેકિંગ નંબર્સ, એનેબલ્સ ડિલિવરી એન્ડ રિસીપ્ટ નોટ. યુઝ રિજેક્શન એન્ડ ઇનવર્ડ, ઇનવર્ડ એન્ડ આઉટવર્ડ નોટ. રિજેક્શન ઇનવર્ડ, એટલે તમે માલ વેચ્યો હોય અને તમને પાછો મળ્યો હોય, રિજેક્ટ થયો હોય તમારો માલ, એ રીતે તમે કોઈની પાસેથી ખરીદી કરી હોય અને એ ખરીદી કરેલો માલ જે છે એ તમારે પરત કરવાનો હોય તો એના માટે તમે મેન્ટેન કરી શકો છો. યુઝ મટીરિયલ ઇન એન્ડ આઉટ વાઉચર. તમારા ગોડાઉનમાંથી જ્યારે એક કરતા વધારે ગોડાઉનમાંથી તમારે મટીરિયલ ઇન કે આઉટ કરવાનું હોય તો એ વખતે, તમે ઇન અને આઉટ વાઉચર્સને તમે મેન્ટેન કરી શકો છો. યુઝ કોસ્ટ ટ્રેકિંગ ફોર સ્ટોક આઇટમ. તમારા કોસ્ટની ટ્રેકિંગને, કોસ્ટ આઇટમના ટ્રેકિંગ, સ્ટોક આઇટમને તમે ટ્રેકિંગ કરી શકો છો. તો આ બધા ફીચર્સ છે આની અંદર, યસ કરીએ. એ જ રીતે સ્ટેચ્યુટરી એન્ડ ટેક્સેશન ફીચર્સ તમે અહીંયા જો અહીંયા ઇન તમારા કોમ્પ્યુટરની અંદર જે ટેલી ઇન્સ્ટોલ કરેલું છે એની અંદર જો તમે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની માહિતીને પણ જો તમે ઇનપુટ કરવા માંગતા હો તો તમે અહીંયા યસ કરી શકો છો. સેટ ઓલ્ટર્સ જીએસટી ડિટેલ્સ. એનેબલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી. એનેબલ વેલ્યુ એડેડ ટેક્સ, એ તમે નથી કરાવતા અત્યારે. જીએસટી ચાલતો હોય તો વેલ્યુ એડેડ ટેક્સની, અચ્છા તમે અહીંયા સેટ ઓલ્ટર જીએસટી ડિટેલ, તમે જીએસટી ડિટેલને સેટ કરવા